બધા મજામાં ને? હા, જો બાળકો, આજે આપણે ફરીથી એલકેજીમાં અંગ્રેજી વિશે શીખવાના છે. મેં તમને અંગ્રેજીની અંદર બે લાઇનની ઓળખ આપી હતી, બરાબર ને? નિશાની, બે નિશાનીની ઓળખ આપી હતી ને તમને, ને લાઇન પણ કહેવાય, બરાબર ને? તો આજે હું તમને બંને નિશાનીઓનું રિવિઝન કરાવવાની છું, બરાબર? તો આપણે પાટીની અંદર રિવિઝન કરશું. પહેલાં શેની અંદર કરવાનું છે? પહેલાં પાટીમાં. ભાઈ, આપણે પાટીમાં કરીએ ને એટલે આપણે સરસ રીતે આપણને આવડી જાય, પછી આપણે નોટબુકમાં કે પાઠ્યપુસ્તકની અંદર આપણે કરી શકાય. આપણી પાસે આ બુક પણ છે, બરાબર ને? આ બુકની અંદર વિશે તમને કરાવ્યું છે અને હોમવર્કમાં પણ આપેલું હતું અને તમે સરસ મજાનું કરેલું પણ છે. હવે આજે મિસ તમને પહેલાં પાટીમાં કરાવશે અને પછી તમને ખાનાવાળી બુકની અંદર હોમવર્ક આપશે. આપણી પાસે જો આ ખાનાવાળી બુક છે ને, જો આવી બુક બધા બાળકો પાસે છે, ખાનાવાળી બુક, બરાબર ને? જો બધા બાળકો પાસે છે ને આવી ખાનાવાળી બુક? હા, તો આવી ખાનાવાળી બુકની અંદર બધાએ હોમવર્ક કરવાનું છે, બરાબર ને? તો પહેલાં તમારે શેમાં કરવાનું છે? પાટીમાં કરવાનું છે. પાટીની અંદર ફરીથી આપણે રિવિઝન કરીશું, પછી પાટીમાં સરસ મજાનું આવડી જાય, પછી આપણે નોટબુકમાં કરીશું. તો પહેલાં ભાઈ આપણે કઈ નિશાની શીખેલા? જો પહેલાં આપણે આ લાઈન શીખ્યા હતા ને, કઈ? આડી, પછી ત્રાસી, પછી આડી, પાછું ત્રાસી અને પાછું આડી. આટલી આપણે નિશાની શીખ્યા હતા લાઈન, બરાબર ને? કઈ લાઈન આપણે? આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન. તો આમાં પણ તમારે એ જ રીતે કરવાનું છે. પહેલાં શું કરશો તમે? ઘૂંટી નાખવાનું, બરાબર ને? ઘૂંટશો એટલે તમને આવડી જાય. પછી પાટીની અંદર એક બાજુ મમ્મી આવી રીતે તમને ખાના કરી આપે, એમાં તમારે લખવાનું. તો પહેલાં આપણે આને ઘૂંટવાનું છે, બરાબર ને? કોઈ બાળકે આ રીતે ઘૂંટવાનું નથી, બરાબર? આ રીતે ઘૂંટાય નહીં. તમારે જ્યારે પણ તમે નિશાની શીખો તો તમારે પહેલાં આંગળીટી કરી દેવાની, બરાબર? લાઈન કરીને પછી પેન્સિલ કાંકરો ઊંચો કરીને ફરી પાછી આમ ત્રાસી લાઈન કરવાની, પછી આમ આડી લાઈન, પછી ત્રાસી લાઈન અને આડી લાઈન. જો આ રીતે તમારે ઘૂંટવાનું છે તો સરસ મજાનું ઘૂંટાય. અને અહીંયા જો દેખાય છે તમને સરસ મજાનું દેખાય આ રીતે, એટલે તમારે આ જ રીતે સરસ રીતે ગૂંટવાનું છે. ચાલો, મારી સાથે બધા બાળકો ગૂંટશે અને બોલવાનું છે, બરાબર ને? હા, આ રીતે જો આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, બરાબર? જો આ રીતે તમે ગૂંટાઈ ગયા પછી તમારી આ ખાનાની અંદર એક વખત કોણ કરી આપશે તમને? મમ્મી કરી આપશે, કારણ કે અત્યારે મમ્મી હોય ને તમારી પાસે એટલે, બરાબર? તો એક વખત મમ્મી તમને આ રીતે કરી આપે પછી તમારે દરેક ખાનામાં તમારી રીતે કરવાનું છે, બરાબર ને? હા, તો ચાલો બધા હવે કરવા લાગો આ રીતે, હો ને, બોલીને. જો આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન. ચાલો તમે બરાબર બાળકો સાથે સાથે કરવાનું છો. આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, બરાબર? જો આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, આડી લાઈન. આ રીતે આપણે નિશાની શીખી ગયા. હવે હું તમને બીજી નિશાની શીખું છું, બરાબર ને? બીજી નિશાની જો બાળકો, આ છે ને આપણે સ્ટાર છે, બરાબર ને? આ નિશાની પણ મેં તમને શીખવી હતી, બરાબર ને? કે ભાઈ આ બે આડી લીટીઓ, બીજી બધી છે ત્રાસી લાઈન છે, બરાબર ને? તો આને પણ તમારે પહેલાં આ રીતે કરી નાખવાનું અને પછી એની ઉપર ઘૂંટવાનું છે અને બોલેલું આ રીતે. ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, ત્રાસી લાઈન, ત્રાસી લાઈન, બરાબર? આ રીતે તમે ઘૂંટી નાખો પછી તમારે ખાનાની અંદર ચાર ખાના કરવાના, કારણ કે ભાઈ આ નિશાની થોડી મોટી છે, બરાબર ને? એટલે ચાર ખાના તમારે કરવાના અને એની અંદર તમારે આ રીતેનું કરવાનું. પહેલાં ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, ત્રાસી લાઈન, ત્રાસી લાઈન. થઈ ગયો આપણો સ્ટાર? હા, એ જ રીતે ફરીથી ત્રાસી લાઈન, આડી લાઈન,
થઈ ગયું. સરસ, ફરી ત્રાસી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, ત્રાસી લાઈન. તમે આ રીતે કરશો ને બાળકો, એટલે તમારો સ્ટાર સરસ થઈ જશે. ત્રાસી લાઈન બરાબર, ત્રાસી લાઈન બરાબર. હવે આડી લાઈન તમે યાદ રાખશો ને બાળકો, પછી ત્રાસી લાઈન, ત્રાસી લાઈન અને ત્રાસી લાઈન થઈ ગયું બાળકો. આ રીતે તમારે યાદ રાખવાનું છે અને આ રીતે તમારે નિશાની બંને નિશાની શીખી જવાની છે. હવે તમને હોમવર્ક આપું છું બરાબર બાળકો, તો તમે હોમવર્ક આ રીતે તમારે લખવાનું છે. આપણે બંને નિશાની શીખ્યા છે બરાબર ને બાળકો, આ બંને નિશાની તમારે ખાનાવાળી રૂપમાં લખવાની છે. એમાં લખવાની છે ખાનાવાળી આ નિશાની કરવી બરાબર. આ હોમવર્ક છે તમારું બાળકો બરાબર. આ બંને નિશાની તમારા ખાનાવાળી બુક જે વિશે તમને બતાવી હતી આ બુક બરાબર ને, એની અંદર તમારે કરવાની છે અને ધ્યાનથી વિડીયો જોવાનો છે બરાબર બાળકો. ચાલો આવજો બાળકો.